આપની મરજી, બોલી શકો છો. સર, હેલો હેલો, આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે પાંચ કિલોમીટર વિસ્તારમાં કોઈ રહેનાર કે માનવ વસાહત નથી, તે ઠરકર તદ્દન ખોટું છે. આ સૂચિત પ્લાન્ટની બાજુમાં ત્રગડી અને આ કુતડી બંદર ઉપર માછીમારો જે માછીમારી કરે છે તે એક વર્ષમાં લગભગ 8 મહિના સુધી રોકાયેલા હોય છે. બીજું, વેસ્ટ પોર્ટ ઉપર ડ્રેજિંગ કરી હું ગજેન્દ્રસિંહ જાડેજા નવીના સરપંચ. મારો પ્રશ્ન એ છે કે 5 કિલોમીટરની અંદર ઈઆઈએ રિપોર્ટમાં જણાવેલ છે કે 5 કિલોમીટરની અંદર કોઈ પણ રહેણાંક વિસ્તાર નથી, જેમ કે આમાં એક કુતડી બંદર આવેલો છે અને ત્રગડી બંદરે બે માછીમાર બંદરો આવેલા છે, જેમાં 8 મહિના માછીમારો ત્યાં જઈને માછીમારી કરે છે અને ત્યાં રહેણાંક કરે છે. એનો જવાબ આપે જોયું કે 5 કિલોમીટરની અંદર ગ્રામ ગામ છે કે નહીં એ મુદ્દા અમે કર્યું છે. 8 મહિના વસાત કરે છે કોઈ, તો 8 મહિના ત્યાં રહે છે તો વસાત છે જ ને. એક મિનિટ, હવે કેટલાક મચ્છીમારો જુદી જુદી જગ્યાએ જતા હોય, મચ્છીમારી કરતા હોય, પણ એનો રહેઠાણ બીજા ગામમાં હોય, એ રીતે પરિસ્થિતિ છે નહીં કે ત્યાં કોઈ રહેઠાણ છે? રહેઠાણ ત્યાં જ છે, બરોબર, ત્યાં જ 8 મહિના બે બંદરો ઉપર માછીમારો રહે છે. 8 મહિના સતત 4 મહિના એ લોકો ગામમાં રહે છે, બરોબર, એ કુતડી બંદર અને ત્રગડી બંદર ઉપર. તો અને આપણે ચોમાસા પૂરતો જ નવીના પોતાના ગામમાં પાછા આવે છે. મિત્રો, ગામ કોને કહેવાય છે એ સરકારી રેકોર્ડ ઉપર અત્યંત સ્પષ્ટ હોય છે. રેવન્યુ ગામ, તમારા ઈઆઈએ રિપોર્ટ, પંચાયત, તમારા ઈઆઈએ રિપોર્ટમાં એવું છે કે ભાઈ ત્યાં રહેણાંક વિસ્તાર આજુબાજુ 5 કિલોમીટરની ત્રિજ્યામાં નથી, બરોબર, ગામ નથી, રહેણાંક વિસ્તાર નથી, ગામ નથી. બીજો પ્રશ્ન છે, આગળ આગળ વધો. સર, ગામ ન હોય માણસો રહેતા હોય તો એની અસર શું માણસોને ન થઈ શકે? પણ એટલા માટે માનો કે માની લઈએ કે જે કોઈ ત્યાં આવીને મચ્છીમારી કરતા હોય, રહેતા હોય, તો પણ આજે મોકો તો છે જ. આપણે તો કોઈ એમાં તમને રજૂઆતમાંથી તો કંઈ દૂર રાખતા જ નથી. રજૂઆત કરો, માછીમારી તો ત્યાં કરે જ છે ને, બરોબર, રજૂઆત છે નો જવાબ આપો. હા, આ કરો, આ પ્રશ્નનો જવાબ આપો. જવાબ આપ્યો જ છે. ગુજરાતીમાં જવાબ આપો, ખરેખર છે કે નહીં ઈઆઈએ રિપોર્ટમાં શું તદ્દન કરે છે, ક્લિયર કટ બતાવો. 8 મહિના માટે માછીમારો ત્યાં વસાહત કરી અને માછીમારી કરે છે, 8 મહિના માટે ત્યાં રહે છે, અને સરકાર ત્યાં સ્કૂલ પણ યોજના છે કે ભાઈ સ્કૂલ પણ ત્યાં શિક્ષકો જઈને ભણાવે છે, ત્યાં સરકારી શિક્ષકો, બરોબર, એટલે ગામ જેવું છે. એ જગ્યાએ માછીમારો રહેતા હોય તો એ અમે 10 કિલોમીટર સુધી મર્યાદામાં જે લોકો આવ્યા હોય બધાને મોકો આપેલા છીએ. તમને પણ મોકો છે, મોકા વાળા બધા આવી ગયા છે. તમને જે પ્રશ્ન કરતો છે એનો ગોર ગોર નહીં, સીધો જવાબ આપી દે. હલો હલો હલો, કજુબા, જ્યાં સરકારી સ્કૂલ ચાલતી હોય, જ્યાં વિદ્યાર્થી ભણતા હોય, 8 મહિના સુધી વસવાટ થતો હોય, છતાં પણ તમે એને રહેણાંક નથી માનતા, તો રહેઠાણ કોને માનો છો તમે? માણસો ને તમે ગુમરાહ કરો છો.
સરકારી સ્કૂલો નથી, સરકારી નથી કે પ્રાઇવેટ છે કે જે કઈ છે, ના 5-8 મહિના લોકો રહે છે, લોકોની જાન છેડવાની કરો છો, માથી લંદ કરવું જોવે. આથી મારા છોકરાઓને ભણવા ત્યાં સરકારે શિક્ષક બાજુના ભાઈ માછીમારા કોઈ શિક્ષકોને નિયુક્તિ કરી અને ત્યાં ભણાવવામાં આવે છે. સરકારી સ્કૂલ નથી એમ, સ્કૂલ નથી, વસાદ છે, વસાદમાં ભણાવવામાં આવે છે. સ્કૂલ સરકાર નથી બનાવી, અને એ લકડી અને કૂતળી બંદર 5 કિલોમીટર ત્રિજ્યામાં આવે છે કે નહીં, અને ત્યાં વસાદ છે કે નહીં એનો જવાબ આપો. આપણે માનીને ચાલીએ જે ત્યાં મચ્છીમારો અમુક સમય રહેતા હોય, માની અમુક સમય નહીં 8 મહિના 8 મહિના 8 મહિના 1 વર્ષ દરમિયાન 8 મહિના માનીને ચાલતો હોય તો માનનીય સાહેબ ને વિનંતી છે કે આની ઇફેક્ટ વસ્તી ઉપર પડી શકે એમ છે. તો અત્યારે પહેલા તમે ઈઆઈ રિપોર્ટમાં સુધારો કરી લાવો, પછી તમે એને મૂકો પબ્લિક ને બતાવો. તમે એ સાથે એ પણ સ્વીકાર કરો કે તમે જે ઈઆઈ રિપોર્ટ બનાવીને આપેલો છે ઈઆઈ રિપોર્ટ ખોટો છે. ઈઆઈ રિપોર્ટમાં કોઈ વિગત ઉમેરવું હોય તો આ સુનાવણી પછી ઉમેરી શકાય. નહીં નહીં, તમે જે અમે સુનાવણીમાં બોલાવ્યા છે એનો જવાબ પ્રશ્નનો મળવો જોઈએ, બરોબર. અને બીજો સવાલ મારો પણ એક તમે કહી દો, આ 2-3 સવાલ મેં પૂછું છું એના જવાબ આપો, પછી તમે આગળની સુનવાઈ કરજો. તમારા પ્રશ્નનો જવાબ મેં આપ્યો છે. નથી આપ્યો? ના, રેડા પેતા છે. મને એકને વાતો નથી, બધાને વાતો છે. બધાને વાતો હોય તો બધાને તમે સાંભળો પહેલા. માનનીય અધ્યક્ષશ્રી, જેની જમીન 5 કિલોમીટર 10 કિલોમીટર આવતી હોય એ વ્યક્તિ બોલી શકે? જેની જમીન 5-10 કિલોમીટર આવતી હોય એ વ્યક્તિ બોલી શકે? 5 કિલોમીટર ની અંદર હોય તે બોલી શકે. 10 કિલોમીટર? હા જી, મારું નામ જયવીરસિંહ જાડેજા છે, હું તમારો વાથી છું. મારી જમીન ચિરાચા ની અંદર આવેલ છે, જેના સર્વે નંબર 183 છે, ત્રિકોણી ખેતર નું નામ છે. મને એક આપને એક સવાલ પૂછવો છે કે આપ કયો છો? એમપી એસી જે છે આપનું, એ ક્યારે મંજૂર થયું એનો જવાબ આપો. સેટ આપનું એસી જેટ ક્યારે મંજૂર થયું, તે ટાઈમે એસી જેટમાં કેટલાથી કેટલો વિસ્તાર મંજૂર થયો, ક્યાં ગામથી ક્યાં ગામ લગી, બોલો જવાબ આપો. આ પ્રોજેક્ટની સાથે એસીઝેડ ને કશી લેવા દેવાના નથી, આ જવાબ નથી. એસીઝેડ માં કઈ જમીન કેટલી મંજૂર છે, આ પ્રોજેક્ટની સાથે એસીઝેડ ને કશી લેવા દેવાનું નથી. હવે મારી પાસે એવો પ્રૂફ છે સાહેબ કે આ જમીન એસીઝેડ ની અંદર મંજૂર થયેલી હતી. 1996 ની અંદર એસીઝેડ માં આપતો આ ભાગ છે, આ ભાગ એસીઝેડ ની અંદર આવતો હોય તો 2011 નો નોટ હોય, મારા ઓડિયો માં પ્રોબ્લેમ થાય છે. અંદર છે મંજૂર થયો, આપ માનો છો? હા કે ના જવાબ આપો. ઇકોનોમિક ઝોન લિમિટેડ, તમે તમારો જવાબ તમે પોતે આપો છો કે બોર્ડ આપશે? તમે જવાબ પોતે આપો છો કે આ બોર્ડ આપશે? પત્રકાર મિત્રો, તમે આ બોર્ડ જોઈ શકો છો સામે કે એની અંદર એમને એકદમ સ્પષ્ટ અક્ષરથી લખેલું છે કે પબ્લિક કન્સલ્ટન્ટ પ્રોસેસ શિપિંગ રિસાયકલિંગ ફેસિલિટી મેસર્સ અદાની પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, મોટા વેસ્ટપોર્ટ વિલેજ, તુંડા મુંદ્રા, ડિસ્ટ્રિક્ટ કચ્છ. હવે તમે એ મને જવાબ આપો કે એસી જેટ 1996 માં મંજૂર થયું છે કે નહીં?
હવે તમારી સ્પષ્ટતા માટે કહું કે એપીએસસી ઝેડ એ કંપનીનું નામ છે. એ કંપની અલગ અનેક જગ્યાએ કામ કરે છે, દાખલા તરીકે હવે દહેજમાં પણ કામ કરે છે. એક મિનિટ, તમે મારું પણ સાંભળી લો. હવે દહેજમાં કોઈ પ્રોજેક્ટ હોય તો મુંદ્રાના એસીઝેડને લગતા કોઈ પ્રશ્નનો ચર્ચા ના થાય. એટલે એવી રીતે આ શિપ રિસાયક્લિંગ જે જગ્યાએ થવાની છે તે વોટરફ્રન્ટની અંદર આવે છે. આ જગ્યા જે જગ્યાએ આ શિપ બ્રેકિંગ યાર્ડ આવશે એ જગ્યા આપને ક્યારે અને કેવી રીતે મંજૂર થયેલ છે? આ જગ્યા વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્લાન ની છે. મારી પાસે પણ છે કે જેની અંદર અદાણી ના જેટલા ખાતા મુંદ્રા ની અંદર છે એનું 8 છે, એની અંદર ક્યાંય આવું મેસેજ થી કોઈ મંજૂર થયેલ નથી. તમે હા કે ના જવાબ આપો. થોડી સાહેબ માન્ય અધ્યક્ષ શ્રી, તમે આમનો જે કહે છે કે આજથી 2006 ની અંદર આ જમીન એમને મંજૂર થયેલ, કયા નામથી મંજૂર થયેલ છે? 2006 મેં કહ્યું નથી. હા બોલો. કે 2009 માં હા વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્લાન નીચે એની પર્યાવરણીય મંજૂરી કેન્દ્ર સરકારે આપેલા છે. હવે એક મિનિટ, આ જમીન ગામ દફતરે ના હોય કારણ કે આ ડ્રેજિંગ કરીને રિક્લેમ કરવામાં આવેલી જમીન છે. એમ નહીં, આનો ડ્રેજિંગ કરીને આ નામ ઉપર ન હોય એ કેમ ચાલે? તો આની પબ્લિક હેરિંગ કરવાનો જરૂર શું? જો એ જમીન જ આ નામ ઉપર ન હોય તો એ પ્લાનનું તમારે પબ્લિક હેરિંગ કરવાની પહેલી તો વસ્તુ એ છે કે જે જમીન જે આવતી હોય એ જમીન કંપની પરચેસ કરે અથવા સરકાર પાસેથી મંજૂર કરાવે. મંજૂર કર્યા પછી એનું એક 8-7 બનતું હોય. 7 બન્યા પછી તમે એ પ્રોજેક્ટ આખો રિપોર્ટ બનાવી જેની 7 સાથે રાખી અને તમે એન્વાયરમેન્ટ ઈઆર રિપોર્ટ તૈયાર કરીને તમે એના માટે પબ્લિક હેરિંગ કરાય. આ વાત સાચી છે ખોટી છે? આ પ્રક્રિયાથી આ પ્રક્રિયા સાચી છે કે ખોટી છે? આ આ તમારી જે વાત છે આંશિક સાચી છે. આંશિક નહીં, આંશિક નહીં, સરખી રીતે એવું નથી. આવું કોઈ જવાબ ના હોય કે હા કે ના. આંશિક નહીં, આંશિક શબ્દ તમે ના વાપરો કારણ કે અહીંયા બીજા મિત્રો નથી સમજ. સ્પષ્ટ બોલો, આંશિક મતલબ ગુજરાતી. સ્પષ્ટ જ કહું છું, કેટલીક વાર જે પ્રોજેક્ટ દરિયાકાંઠા ઉપર થતા હોય જેવા કે બંદરોનો પ્રોજેક્ટ જ્યાં રિક્લેમ કરીને જમીન બનાવવામાં આવતી હોય તે જમીન ઘણા સમય પછી રેવન્યુ રેકોર્ડમાં આવતા હોય છે. જીએમબીમાં એનો મેઝરમેન્ટ થાય, જીએમબી એને રકબુ પાડે અને પછી એનો 7 પડે છે. એટલે એમાં 7 હોતો નથી શરૂઆતમાં. સાહેબ આનું ડ્રેજિંગ કરીને પૂરણ તો કરી દીધું છે. ઓલરેડી જે કામ કરવાનું છે એ કામ તો એમને પબ્લિક હેરિંગ થી પહેલા જ કરી નાખ્યું છે. એ પોતે કબૂલે છે કે અમે ડ્રેજિંગ કરીને આ જગ્યા સમતોલ બનાવી નાખી છે. એ પોતે કબૂલે છે, એ પોતે જ કબૂલે છે. એમને પોતે કીધું કે આ જમીન અમે ડ્રેજિંગ કરી અને આ જગ્યાનું પૂરણ કરી નાખે છે. તમે મને એક પદ્ધતિ ની વાત કરી એટલે પદ્ધતિ નો જવાબ આપ્યો. એક મિનિટ, તમે એક પદ્ધતિ ની વાત કરી જે કોઈ જગ્યાએ પ્રોજેક્ટ થતા હોય તો સર્વે નંબર હોય કે ના હોય. તો મેં કહ્યું કે જમીન ઉપર દરિયાકાંઠા થી દૂર જમીન ઉપર હોય તો એનો સર્વે નંબર હોય. તમે કીધું કે ભાઈ ડ્રેજિંગ દ્વારા પુરાણ કરી દેવામાં આવી છે, જ્યારે ઈઆઈએ રિપોર્ટમાં એમ નથી કે ડ્રેજિંગ દ્વારા પુરાણ હવેથી કરવામાં આવશે મંજૂરીઓ લઈને. ને તમે અત્યારે તમે પોતે સ્વીકાર્યું કે જમીન ડ્રેજિંગ દ્વારા પુરાણ કરી દેવામાં આવ્યું. હું ફરીથી કહું છું, એમને પ્રશ્નો આ એક સીડી છે મારી પાસે, જો એ બતાવવા દે પ્રોજેક્ટ ઉપર તો જોઈ શકીએ આપણે કે આ જમીન ડ્રેજિંગ થયેલી છે કે નથી. આ સીડી છે મારી પાસે. ઓર્ડર તેમાં મંજૂરી મળી જ ચૂકી છે. મળી ચૂકી છે, ડ્રેસિંગ કર્યું છે એ વાત સાચી છે. જેની મંજૂરી હોય એમાં કરી, એમાં શું વાંધો? સાહેબ નોંધ લેવામાં આવે એ કે છે જેને મંજૂરી આપણી નોંધ લેવામાં આવશે. આપણી લેખિત રજૂઆત, આપણા સીડીના પુરાવા બધું અહીંયા આપો, અમે દિલ્હી જાણ કરીએ.
આપણી તમામ રજૂઆતની જાણ કરવામાં આવશે. પ્રોજેક્ટર છે અથવા આપ કહો તો અમે અડધો કલાકમાં પ્રોજેક્ટરની વ્યવસ્થા કરીને આ સીડી તમને અદાણીની પોલ ફોલ સીડી છે કે આની અંદર તમને ખબર પડશે. ના આ સીડી તમે આપો અમને અમે અને તમે સાહેબ અત્યારે જુઓ આ સીડી અહીંયા જુઓ. જોવાનો અર્થ નથી તમે તમે અહીંયા રીમાર્ક તમે સાહેબ એવું પણ કહી શકો કે આ સીડી પ્લેંગ હતી. મારી મારી પાસે એક પેન ડ્રાઈવ છે જેમાં છે કે ભાઈ એરિયાઓનો પણ પુરાણ કરે છે, અદાણી પાવરની ચીમની કેટલી ઉમારા કાઢે છે એ બધા એનામાં પુરાવા છે મારી પાસે પણ. મિત્રો શાંતિ રાખો, આપણે શાંતિથી બધા પ્રશ્નો સાંભળીએ, રજૂઆત પણ લઈએ આપણી લેખિતમાં જે છે પબ્લિક હિયરિંગ છે. આપણા દરેક પ્રશ્નોના જે જવાબ હશે એ પણ અમે એ કરીશું. આપણે જવાબ આપવામાં પણ આવશે, આપણે જવાબની કોપી પણ આપવામાં આવશે, બધું આપવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી એમના જેટલા પ્રશ્નો હતા એના જવાબ મેં આપ્યો છે, એમને કોઈ બધાનો જવાબ મેં આપ્યો છે. સંતુષ્ટ જવાબ નથી. વિનંતી કે જે વિગતો હોય એ સ્પષ્ટ વિગત આપે અને જે આપણી પણ રજૂઆત છે અને જે કઈ પુરાવા છે એ પણ અમને આપે. પુરાવા સાહેબ આપશું અમે. પબ્લિક હિયરિંગ નો એક એક તબક્કો શું હોય છે કે એક સંતોષકારક હકારક કે નકારાત્મક જવાબ અમને મળવો જોઈએ. અમે એવું નથી કેતા તમે સાચું જ બોલો, ખોટું બોલો, ખોટું બોલો જ છો, પહેલેથી બોલો છો, અત્યાર સુધી બોલશો, બોલતા રહેશો, સાચું કે ખોટું.